અમરોલી વિસ્તારમાં આવેલા કોઝડ આવાસ ખાતેનો એક વિડિયો વાયરલ થઈ ગયો, જેમાં એક વ્યક્તિ લાકડાના ફટકા વડે અન્ય વ્યક્તિને ફટકારી રહ્યો છે. વિડિયો વાયરલ થવાની સાથે જ અમરોલી પોલીસે જાતે ફરિયાદી બની જઈ માર મારનાર હાસિનની ધરપકડ કરી છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ પ્રયાસ કરી રહી છે, એવામાં સુરત કોસાડ આવાસ વિસ્તારમાં એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં એક યુવક અન્ય યુવકને લાકડાના ફટકા વડે માર મારતો નજરે ચડે છે. તપાસ દરમિયાન સામે આવ્યું કે વિડીયોમાં જે ઈસમ મારતો દેખાય છે અને જેને માર મારવામાં આવી રહ્યો છે તે સગ્ગા કાકાનો છોકરો છે. પોલીસે માર મારનાર હાસિન એહરાર શેખને ઝડપી લીધો છે. પૂછપરછમાં કાકાનો દીકરો સમત માતા પિતા સાથે ઝઘડો કરી રહ્યો હોય, આ દરમિયાન તેને સમજાવવા જતા તેની સાથે પણ ઝઘડો થયો, જેથી તેને માર માર્યો. જોકે વિડીયો વાયરલ થયો, જેથી શાંતિ અને સલામતી ન જોખવાય એ માટે અમરોલી પોલીસે જાતે જ ફરિયાદી બની જઈ હસીન એહરાર શેખની ધરપકડ કરી છે. જી સર, એક આરોપી ઝડપી પાડવામાં આવ્યો છે, શું વિગત છે? આજથી ચારેક દિવસ અગાઉ કોસાદ આવાસમાં યુવકનો માર મારે છે એવો જે વિડીયો વાયરલ થયેલો, એ અનુસંધાને પોલીસ તરત ત્યાં તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ અને જે ઈસમનો માર મારતા હતા એ સમજ શેખન અને જે ઈસમ માર મારતો હતો એ હાસિમ ઉર્ફે ભૈયાન બંનેને પોસ્ટે લાવવામાં આવેલા અને ત્યાં જે ભોગ બનનાર જે છે એની પૂછપરછ કરતા એને એવું જણાવેલું કે હું મારા માતા સાથે બોલવા વખત ઝઘડો પડતો હતો, એટલે આજે મારો કૌટુંબિક જે પિતરાઈ ભાઈ જે છે એની સાથે પણ મેં માથાકૂટ કરેલી, એના કારણે એને મને માર મારેલો છે. અને ધરપકડ કરી છે પોલીસે. હા, પોલીસે જે આરોપી જે છે એની વિરુદ્ધમાં 135 મુજબ ગુનો રજીસ્ટર કરેલો છે અને એની ધરપકડ કરેલી છે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ.